ઘણા લોકો આ સંસારમાં એવા છે, ઉગ્ર તપ કરે છે, ત્યાં સુધી તપ કરે છે કે એની તપસ્યા જોઈએ ને તો ક્યારેક ક્યારેક સારું ભક્તિ કરતા હોય ને તો આપણને શરમ આવે કે આવડું તપ. ઉપવાસ કરે ને તો 8-8 દિવસ નિર્જળા ઉપવાસ કરી નાખે, મહિનો મહિનો પાણી વગર રહે. આવી તપસ્યા કરવા વાળા લોકો આ પૃથ્વી ઉપર છે. આજે ક્યાંય પણ ચાલીને જવું હોય ને તો ચપ્પલ ન પહેરે, ચાલતા જાય એમ નામ ગમે એ થાય, આટલી ઉગ્ર તપસ્યાઓ કરે. અને પાછા સાંભળે ખરા, તમે એને કથા સાંભળવા બેહારો ને 8-8 કલાક ઉભા ન થાય. અને વાક શક્તિ, અને એને જો બોલવા માઇક આપી દો ને, એવું સારું બોલે, એવું સારું બોલે, આપણને એમ થાય ખરું સાંભળવા લાયક માણા જ આ છે. શરીરના બળો સારા હોય એવા વ્યક્તિઓ આ પૃથ્વી ઉપર છે, ઇન્દ્રિયોનું સામર્થ્ય અપાર હોય. અહીં બેઠા બેઠા ભવિષ્યનું દર્શન કરીએ કે આટલું સામર્થ્ય હોવા છતાં નારદ મુનિ કહે છે જો એનામાં ભક્તિ ન હોય તો આ બધું નકામું છે. આવી તપસ્યાનો કોઈ અર્થ નથી, આવી વાણીનો કોઈ અર્થ નથી. અરે જીવનમાં ગમે એટલી યોગ્યતા હોય પણ યોગ્યતામાં જો ભક્તિ ન હોય ને તો એ બધી યોગ્યતા ફેલ છે. નારદજીનો ઉપદેશ છે પ્રચેતાઓને. સ્વામી તુલસીદાસજી કહે છે ભક્તિ બિના સો નર કહેશે, લવણ બિના બહુ વ્યંજન જેશે. જેનામાં ભક્તિ નથી કેવો છે બોલે, 56 ભોગ હોય, 56 આઈટમ બનાવીને આપણી સામે રાખી હોય પણ એમાં મીઠું ન હોય તો ઈ વસ્તુની કોઈ કિંમત નથી. એમ વ્યક્તિમાં ગમે એટલી યોગ્યતા હોય પણ જો ભક્તિ ન હોય તો એ બધી યોગ્યતા નકામી છે. અને કોઈ યોગ્યતા ન હોય વ્યક્તિમાં પણ જો ખાલી ભક્તિ હોય તો એ વ્યક્તિ બધા કરતા શ્રેષ્ઠ છે. નારદ મુનિએ શોર્ટમાં કહી દીધું કે મનુષ્ય ગમે એ કરે પણ જીવનના અંતે જો ભગવાનનું દર્શન ન કરાવી શકે ને આવી બધી સાધનાઓ જગતમાં વ્યર્થ છે. ગમે એવા તપ કરો, ઊંધા માથે પડીને તપ કરો, ગંગાજીમાં આખું જીવન ડૂબેલા રહ્યો પણ જો છેલ્લે ઈશ્વરનું દર્શન ન થાય, ભગવાનમાં પ્રેમ ન જાગે, ભગવાનના ભક્તોમાં પ્રેમ ન થાય અને ભગવાનની કથામાં રુચિ ન થાય તો જીવનમાં કરેલું બધું નકામું છે, ટોટલ વસ્તુ ફેલ છે. પ્રભુપાદજીએ 1973 જુહુની અંદર ભક્તિ રસામૃત સિંધુના પ્રવચનમાં પ્રભુપાદ કહે છે એવરીથિંગ ઇઝ પરફેક્ટ, તમારી હરેક વસ્તુ કમ્પ્લીટ હોય. તમે રોજ સવારમાં મંગળ આરતી કરો છો, 16 માળા કરો છો, 4 નિયમ પાલન કરો છો, બ્રાહ્મણ દીક્ષિત છો, 3 ટાઈમ ગાયત્રી કરો છો, એવરીથિંગ ઇઝ પરફેક્ટ, તમારું બધું પરફેક્ટ હોય. બટ ઇફ યુ ડુ નોટ ડેવલપ યોર કૃષ્ણ કોન્શિયસનેસ, પણ જો તમે તમારી કૃષ્ણ ચેતનાને ડેવલપ નથી કરી શક્યા તો શું કરો, તમે સિમ્પલી વેસ્ટ યોર ટાઈમ, એમ ટાઈમ પાસ કરી રહ્યા છો. કોઈ અર્થ નથી એવી સાધનાઓનો કે જે સાધના ભગવાનમાં આપણી મતિ ન લગાડી શકે, જે સાધના ભગવાનમાં આપણો પ્રેમ ન જગાડી શકે. કારણ કે ગુરુના આશ્રય વગર કરેલી સાધના હોય છે ને જડતા પકડાવી દે છે. એવી સાધનામાંથી અહંકાર જાગે છે. એટલા માટે સાધના તે એક વૈષ્ણવના એક ગુરુના આશ્રયમાં રહીને કરવી જોઈએ, નહીતર ભલે કરતા શું ભક્તિ પણ ગાડી કોઈક બીજા ટ્રેક ઉપર ચડી જાય. આ જરૂરી છે, સાધનાથી વિનમ્રતા વધે, અહંકાર નહીં. એકવાર એક વ્યક્તિ રોજ મંગળ આરતી કરે પ્રતિદિન, પણ બન્યું એવું કે એક દી બિચારો મોડો હતો હશે અને મંગળ આરતી મિસ થવાનો ચાન્સ થઈ ન જ ગયો. તો એક વ્યક્તિ આવ્યો અને એને જગાડ્યો કે ભાઈ ઉઠ, તારે મંગળ આરતીમાં જવાનું છે. બોલે કીધું ધન્યવાદ ભાઈ, સારું થયું તમે આજ મને જગાડી દીધો, કેમ મારી મંગળ આરતી મિસ થઈ જાત આજે. પછી ભાઈએ પૂછ્યું કે તમે કોણ, તો કે હું કળિયુગ. કળિયુગ સાક્ષાત જગાડવા આવ્યો મંગળ આરતી. અચ્છા તમે કળિયુગ છો, તો તમારું કામ તો મંગળ આરતીમાં જતા હોય એને રોકવાનું છે, મને હું કામ જગાડવા આવ્યા છે. એ કે હું એટલા માટે આવ્યો કે આ રોજ મંગળ આરતી કરીને તારામાં જે અહંકાર જાગ્યો છે ને સાધનાનો, કે હું ડેઈલી મંગળ આરતી કરું છું, મારી એકય મંગળ આરતી મિસ ન થાય, એ અહંકાર આજ જો તું ન જાગ્યો હોત ને તો તારો એ અહંકાર તૂટી જાત. પણ એ એમનામ બનેલો રહે ને એઝ ઇટ ઇઝ, એટલે આજ હું તને જગાડવા આવ્યો છું.
પણ આપણે આવા સાધક નહીં. મંગળા આરતીમાં કોઈ દોષ નથી, હરિનામમાં કોઈ દોષ નથી. પ્રભુપાદજીના કહેવાનું તાત્પર્ય એ છે કે સાધના જો ભગવાન માટે કરવામાં નહીં આવે, મતલબ અંદરથી ચેતના કૃષ્ણની જો ડેવલપ નહીં થાય અને સાધન કરવામાં આવશે પરાણે, તો એવા સાધનથી જડતા પ્રાપ્ત થઈ જાય. મંગળારતી કરવી જરૂરી છે, કમ્પલસરી જરૂરી છે. સોળ માળા કરવી જરૂરી છે, કમ્પલસરી જરૂરી છે. ચાર નિયમોનું પાલન કમ્પલસરી જરૂરી છે. પણ કોના માટે આ નિયમ પાલન, મંગળા આરતી, આ બધું કોના માટે? આ પહેલા મનમાં ખબર હોવી જોઈએ કે એ માત્ર કૃષ્ણ માટે છે. વિનમ્રતા જાગશે હૃદયમાં. મહાપ્રભુએ કીધું ને, ત્રિણાદપી સુની છે, આવી જાય વસ્તુ. પ્રભુપાદજીની એક એક લાઈન છે ને, એક એક કલાકના પ્રવચનો છે એક લાઈન, એટલો ઊંડો સાર પ્રભુપાદજી એમની બુક્સ એમના પ્રવચનોમાં આપ્યો છે. એટલા માટે કર્મ જ્ઞાન યોગ આ જે કાંઈ વસ્તુઓ શાસ્ત્રમાં વર્ણિત છે ને, આ બધાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ભગવાન છે. સુખદેવજી કહે છે, જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખો અને પાણી આખા ઝાડમાં વ્યાપ્ત થઈ જાય, થડમાં, ડાળીઓમાં, પાંદડે, ફળમાં, ફૂલમાં, એવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ આ જગતમાં માત્ર કૃષ્ણને પ્રસન્ન કરી લે ને, તો આ જગતમાં બધા દેવી દેવતાઓ, બધા પિતૃઓ, બધા ઋષિ મુનિઓ, જે જે વ્યક્તિઓનું આપણી ઉપર ઋણ લાગેલું છે ને, એ બધાના ઋણમાંથી જીવ મુક્ત થઈ જાય કેવલ કૃષ્ણની ભક્તિ કરવાથી. એક વ્યક્તિને સંતુષ્ટ કરો, આખું જગત સંતુષ્ટ. પાંડવોના વનવાસમાં ભગવાને દ્રૌપદીના એ પાત્ર, અક્ષય પાત્રમાંથી એક ચોખાનો દાણો લઈને મુખમાં મૂક્યો, આખું જગત સંતુષ્ટ થઈ ગયું. મહાભારતની એક ઘટના કાફી છે એ સમજવા માટે કે આ જગતનો ઈશ્વર કોણ છે. કોને સંતુષ્ટ કરવાથી આત્મા સંતુષ્ટ થાય, કોની સંતુષ્ટિથી આખું જગત સંતુષ્ટ થાય. અને અત્યારે ભારતમાં જે ઓલા 65 ભગવાન બની બેઠા છે ને, એને એક એક દાણો 65ના મોઢામાં મૂકો, એક એક દાણો, અને એને કયો આખા જગતની ભૂખ મીટાવી દો. કરીએ કે એવા પાખંડીઓના વિષયમાં આપણે વ્યાસપીઠ ઉપરથી કંઈક બોલ્યા હોય ને, ત્યારે પાછા સમાજના લોકો શું કહે છે? તમે નિંદાવાળી કથા કરો. અરે નિંદા તો નિંદા આવી જ કરવી જ લે, આ નિંદા છે. જો એ વ્યક્તિ ભગવાન છે તો એને એક ચોખાનો દાણો આપો ને કયો આખા વિશ્વની ભૂખ મીટાવી દો, અમે માનવા માંડશું તમને ભગવાન. કોને ભગવાન કહેવાય? આ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર એટલે કોરી વાર્તાઓ નથી, કોરી ચર્ચાઓ નથી, આની અંદર તત્વદર્શન છે. દ્રૌપદીનો એક ચોખાનો દાણો અને આખું જગત સંતુષ્ટ. તેમ ખાલી ભારતવાળાને જ કરી નાખો, ભારતવાળાને નહીં, આ કથામાં જેટલા બેઠા છે ને આટલાને કરી નાખે ને તોય આપણે એને ભગવાન માનવા તૈયાર છે. આટલા જાય છે પંડાળમાં છે એટલા, રસોડાવાળાને ખર્ચો બચી જાય. આવાને એકને પકડી લેવાની, એક જ દાણો ખવડાવવાનો ખાલી, બોલો બધા સંતોષ. આખા વિશ્વમાંથી ભૂખમરો વયો જાય આવડા જો અસલી ભગવાન હોય ને તો. પણ મૂર્ખતા બસ, પાગલપણ સિવાય બીજું કાંઈ નહીં. કોઈ એક ગાંડો આવીને એમ કે હું ભગવાન છું, 5 લાખ ગાંડા એની વાહે જાય, પછી આ તમે ભગવાન છો, એને હું હાલી નીકળ્યા. બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે આ એવા લોકો છે જેણે જીવનમાં કોઈ દિવસ નથી શાસ્ત્ર ખોલ્યું કે નથી શાસ્ત્ર સાંભળ્યું ક્યારે, જેની ઉપર યોગ્ય ગુરુઓનું માર્ગદર્શન નથી ને, એની આ દશા થાય. જાણ્યા સમજ્યા વગર ગાડરિયા પ્રવાહની જેમ ગમે ત્યાં ઘૂસી જવું, આ ભક્તિ નથી. જુઓ કેટલું અદ્ભુત તત્વદર્શન ભાગવત બતાવે છે. પરીક્ષિત મહારાજનો પ્રશ્ન હતો ને, કોની પૂજા કરવી જોઈએ, કોનું શ્રવણ કરવું જોઈએ? આ ભાગવતમાં સુખદેવ સહિત જેટલા મહાનુભાવો છે એ હરેક વ્યક્તિનો એક જ મત છે, કૃષ્ણને પ્રસન્ન કરવાથી આખું જગત પ્રસન્ન થઈ જાય. અલગથી બીજાને પ્રસન્ન કરવાની કોઈ જરૂર નથી. ઘણા લોકો કે અમને પિતૃ નડે, કૃષ્ણની ભક્તિ ચાલુ કરી બધું બંધ થઈ જાય. જેને જેને વહેમ છે ને, અમને આ નડે છે, કોઈલું નડે છે, હરે કૃષ્ણ મહામંત્ર જપવાનું શરૂ કરો અને ભગવાનને શરણાગત થઈ જાઓ, જીવનમાંથી તમામ પ્રોબ્લેમ, તમામ ઋણ, તમામ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશો. એ આપણે કરવું નથી. પછી બધે જઈને ખાલી કહેવાનું, ભાઈ અમને નથી આ જગતમાં આવ્યા ત્યારથી અમારો હક છે જ નહીં. ક્યાંથી હોય? કારણ કે આપણે લેવું નથી, બીજાને લેવા દેવું નથી. તત્વને સમજવાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. બધું ભગવાનથી આવે છે,
ભગવાન એનું પાલન કરે છે અને અંતે ભગવાનમાં બધું લય થાય છે. એટલા માટે એ પ્રચેતાઓ, તમે ભગવાનની ભક્તિ કરો. જીવ માત્ર ઉપર દયા રાખવાથી ભગવાન સંતુષ્ટ થાય છે. ચૈતન્ય દેવે કીધું ને, જીવે દયા નામે રૂચિ વૈષ્ણવ સેવન, આને સાર કીધો મહાપ્રભુએ. તો આ રીતે ભગવાન જે છે, માનો કોઈને પ્રશ્ન થાય કે આટલી બધી ભક્તિ આપણે કરીએ, ભક્તિ કરીને આપણને મળશે શું? નારદ મુનિ કહે છે, જે વ્યક્તિ આ સંસારમાં ભગવાનની ભક્તિ કરે ને, ભગવાન એને અધીન થઈ જાય છે. અને આપણે બહુ બહાર જવાની જરૂર નથી. મહેતા નરસિંહ, ભગવાન એને અધીન થયા છે કે નહીં? એક વાર નહીં, બે વાર નહીં, 52 વખત ભગવાન અહીંયા પ્રગટ થયા. એની આટો 52 વખત, 400 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. 52 વાર. હવે ધ્રુવ પ્રહલાદ તો હજારો વર્ષો પહેલાની વાતો છે, કદાચ આપણું મન પકડે ન પકડે. 400 વર્ષ પહેલાનો ઇતિહાસ, 52 વખત ભગવાન આવ્યા. અને શું કામ આવ્યા? જ્યારે હુંડી લખી, અને હુંડી જ્યારે એ સંતોએ સ્વીકાર કરી, ન્યાય એને પૈસા મળ્યા દ્વારકામાં, પછી ચારેય તીર્થવાસીઓએ પૂછ્યું ભગવાનને, ભગવાનને પૂછ્યું કે આ જે નરસિંહ મહેતા છે જૂનાગઢ, એ તમારે શું થાય? ત્યારે ભગવાનનો જવાબ શું છે? વાણોતર, અમે શું છીએ? અમે નરસિંહ મહેતાના વાણોતર છીએ. જે નોકરની કેટેગરીમાં છેલ્લી કક્ષાનો જે નોકર આવે ને, એને વાણોતર કહે. ભગવાન કહે છે અમે એ છીએ. તમે વિચાર કરો, ભક્તના કામ માટે ભગવાન શું નથી કરતા. આવા જે ભક્તો છે, જે ભગવાનને પ્રેમ કરે છે ને, એના માટે ભગવાન વેચાઈ જવા તૈયાર છે. અધીન થઈ જાય છે એ ભગવાન. અને ભાગવતમાં તો બોલી દીધું છે ભગવાને સ્પષ્ટ, અહમ ભક્ત પરાધીન. હે દુર્વાસા, હું મારા ભક્તને આધીન છું. ભગવાન કહે છે નમો બ્રાહ્મણને દેવાય. ભગવાનને બ્રાહ્મણો ખૂબ પ્રિય, પણ ભક્તની સામે તો એ ભગવાન બ્રાહ્મણની રક્ષા નથી કરતા. ભગવાનને સૌથી વધારે પોતાના ભક્ત પ્રિય છે. અને એટલા માટે મહેતા નરસિંહ કહે છે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, અહરનિશ ને ગાઉં રે. ભગત બોલાવે ત્યાં જા વૈષ્ણવા. ભગવાન કહે છે કે મારા જે ભક્ત છે વૈષ્ણવ, મને કેટલા પ્રિય છે? તો કે છે એવા ભક્ત માટે મારે વૈકુંઠ છોડવું પડે ને, તો વૈકુંઠ છોડાય નહીં, તે એક વાર મને બોલાવે એટલે હું ત્યાં હાજર થઈ જાઉં. દ્રૌપદી બે હાથ ઉપર કરીને એક વાર ભગવાનને બોલાવ્યા, ભગવાન તરત હાજર. મહેતા નરસિંહ ગમે ને કરતાલ ખખડાવે એટલે, એક એવું અદભુત કનેક્શન છે એની કરતાલનું ભગવાન સાથે. અહીંયા કરતાલ વાગે, ભગવાન સીધા વૈકુંઠથી અહીંયા આવે. જ્યાં ભક્ત બોલાવે, ભગવાન કે હું પહેલા ત્યાં પહોંચું. અને એના માટે મારી પ્રિયમાં પ્રિય વસ્તુ નહીં છોડવી પડે ને, ભગવાન કે હું ભક્ત માટે છોડવા તૈયાર છું. આ જમાનામાં વ્યક્તિ બધું છોડે, પત્ની નો છોડે ક્યારે. ભગવાન એની પત્ની નું કહે છે, ભગવાન લક્ષ્મીજી ધાંગ ન મારી, મારા ભગતની દાસી રે. પ્રાણ થકી મને વૈષ્ણવાલા, હરિ કૃષ્ણ ગા.
સઠ તીરથ મારા સંતો ના ચરણે કોટી ગંગા કોટી લક્ષ્મીજી છે ને મારી પત્ની છે, પણ મારા જે ભક્તો છે ને એની તો દાસી છે. આપણા ઘરે 10 મહેમાન લઈ ગયા હોય, પૂછા વગર નથી લઈ જવાતા અત્યારે તે, હે નગરી જાય પછી આપણો વારો પાડી દે, કોને પૂછીને લઈ આવ્યા તને આ, હે એટલે કમાવાનું આપણે, ઘર આપણા બાપાનું, તોય તને પૂછવાનું, તોય પૂછવું પડે છે. પૂછા વગર મહેમાન ને જ લઈ જઈએ ઘરે આપણે. અને ભગવાન શું કહે છે, લક્ષ્મીજી ભલે મારી પત્ની છે દાસી, અને ખાલી કીધું નહીં ભગવાને, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું ને, જેટલી લક્ષ્મી હતી ને વૈકુંઠથી બધાને કીધું, હાલો કેમ મારા ભગતના ઘરે સેવા કરવા જવાનું. અને મહેતાના પિતાના શ્રાદ્ધમાં ભોજન કોની પાસે બનાવ્યું ભગવાને, લક્ષ્મીજી પાસે, સાક્ષાત રુક્ષ્મણીજી પાસે, લક્ષ્મી સ્વરૂપ આજે દ્વારકાની જે પત્નીઓ છે એની પાસે ભગવાને સેવા કરાવી મહેતા નરસિંહના ઘરે. આજે તો કુટુંબમાં ભાઈઓને પ્રસંગ હોય ને, અને કોઈ કહે લે ઘરવાળીને વાસણ ધોવા બે છે, કઈ જ નો એક, અને કે તો થાય તમને લાગે શું કહ્યો, પણ ભગવાન પોતાના ભક્તને એટલા વશ છે, પોતાની પત્નીને તે પોતાના ભક્તની સેવામાં લગાડી દે છે. અને એવા વૈષ્ણવ કે છે 68 તીર્થ, આ જગતમાં જેટલા તીર્થો છે ને એવા ભક્તોના ચરણમાં વાસ કરે છે, એનો ચરણ સ્પર્શ એકવાર મળી જાય ને બધા તીર્થ કર્યાનું પુણ્ય ત્યાં પ્રાપ્ત થઈ જાય. ગંગાજીના ફળની પ્રાપ્તિ ઘરે બેઠા બેઠા આવા ભક્તો કરાવી દે છે. અને મહેતા કહે છે કે આવા ભક્તો જ્યારે ભગવાનની ભક્તિ કરે, બેસીને ગાય ત્યારે ઉભો સાંભળો, ઉભો ગાય ત્યારે નાચો રે, પ્રાણ થકી મને વૈષ્ણવાયા હરે નિશે ને ગાઉ રે, મારા ભગતની સત્ય જયકારે, મારા ભગતની નિંદા કરે તો જીવા સત્ય જયકારે, પ્રાણ થકી મને વૈષ્ણવ બેઠો બેઠો ગાતો હોય મારા નામને મારી કથાઓને, તો ભગવાન કે હું ઉભા ઉભા સાંભળું છું. આ તો લાઈવ છે, સામે બીજા ઉભા જો બે આયા ઉભા ઉભા છે કે નહીં, આપણે બધા બેઠા છે, બેસીને ગાઓ એ ઉભો સાંભળે, અને આપણે ઉભા થઈ ત્યારે એ નાચવા લાગે. આ વાત ભગવાને ખાલી કીધી નહીં, કરીને બતાવી. બિલ્વ મંગલ ઠાકોર કૃષ્ણ કર્ણામૃત જ્યારે એક ગ્રંથ લખ્યો છે એમણે, ની જ્યારે ગાતા ને ગોવિંદ દામોદર માધવેથી, ભગવાન કૃષ્ણ એ સાંભળવા એની પાછળ પાછળ ચાલતા. બિલ્વ મંગલ ઠાકોર આપણી જેવા ભગતની વાત નથી, શુદ્ધ ભક્તોની વાત છે જેની સાથે ભગવાનનો વ્યવહાર છે. પણ જો આપણે શુદ્ધ થઈ જાહુ ને તો આપણી હારે ભગવાન આવો જ વ્યવહાર કરશે. તો આવા ભક્તને પ્રેમ કરવા વાળા ભગવાન કહે છે કે મારા આવા શુદ્ધ ભક્તની માની લો કોઈ નિંદા કરે, ભગવાન કહે એની તો હું જીભ કાપી લઉં છું. તો એક પ્રશ્ન થાય
કે આજ સુધી તો જીભ કાપવા આવ્યા ને કોઈની કાપી હોય એવો દાખલો નથી. ભગવાન જીભ કાપી લે એટલે બીજા જન્મમાં મૂંગો કરે, બોલવાનું જ બંધ. અને આમેય તે પદ્મ પુરાણમાં ભક્તોની નિંદા કરવા વાળા વ્યક્તિને અપરાધી કહેવામાં આવ્યો છે, નામ અપરાધી. જે વ્યક્તિ ભક્તની નિંદા કરે ને નામ અપરાધી છે, કારણ કે ભગવાન પોતાના ભક્તને જે પ્રેમ કરે એનું વર્ણન અંતિમ લાઈનમાં મહેતા નરસિંહ કહે છે. સંત ચાલે ત્યારે આગળ ચાલો, સંત સુવે ત્યારે જાગો રે, પ્રાણ તકી મને વૈષ્ણવાલા આગર નિશે ગાવરે. મારા સંતો સૈયો સાચું રે, મારા સંતોથી ક્ષણ નથી અલગો, બણે નરસૈયો સાચું રે, પ્રાણ થકી મને વૈષ્ણવ નરસિંહના શબ્દો છે. ભગવાન ભક્તને કેટલો પ્રેમ કરે છે, સંતોને એટલો પ્રેમ કરે છે. એક ક્ષણ માટે તે ભગવાન પોતાના ભક્તથી દૂર નથી રહેતા.